આ દેવ ક્યારે ટાઈમ પર ના આવે અને પછી જ્યારે ઊંઘી જઈશ ને તો એવા મનાવા લાગશે ને, એવા લાડ કરવા મળશે ને, અને નહીતર પછી બહુ મોડું થશે તો મારી પ્રિય વસ્તુ ખાવા માટે લઈને આવશે. અરે દામિની, તું અહીંયા? હા. શું વાત છે, આજે તો મારા ઘરે ભૂલી પડી ગઈ, કોલેજ નહોતું જવાનું? જવાનું હતું પણ પાપી, તમે કહેતા હતા ને કે મારા ઘરે બેસવા આવજે, બેસવા આવજે. હા, મને બહુ જ ગમ્યું. આ છે ને, જો આ દેવ હજી સુધી ઓફિસથી આવ્યા નહીં, મને એમની આ જ આદત ના ગમે. ટાઈમે ઓફિસથી આવી જતા હોય તો મને કેવું ઘરમાં એકલું એકલું લાગે. હા, આવી જશે, પણ તમને ખબર છે હું સ્પેશિયલ અહીંયા તમને એક સવાલ પૂછવા આવી છું. સવાલ? અને એ પણ મને? બોલ બોલ, શું સવાલ પૂછવો છે? ગોપી ભાભી, તમે મને જ્યારે મળો છો કે હું જ્યારે પણ તમને જોઉં છું ને, ત્યારે તમે હંમેશા એટલા ખુશ કઈ રીતે હોવ છો? મતલબ કોઈ એવું ટોપ સિક્રેટ છે કે કોઈ એવી દવા લ્યો છો જેનાથી માણસ હંમેશા ખુશ રહે? આ તું છે ને બહુ મજાક કરતા શીખી ગઈ છે. જેમ જેમ મોટી થઈ છે ને એમ એમ બોલતા શીખી ગઈ છે. ગાંડી છે કે શું? એવી કોઈ દવા આવતી હોય કે જેમાં આપણે ખુશ રહી શકીએ? પણ તું મને એમ કે તારા પપ્પા છે એમની પાસે આટલા પૈસા કેમ છે? મારે તો એ સિક્રેટ જાણવું છે. પૈસાને ગોળી મારો ને પાપી, એ આપણે પછી વાત કરીશું, પહેલા મારા સવાલનો જવાબ આપો ને. અરે પણ તારો સવાલ જ એવો છે કે જેનો જવાબ જ મારી પાસે નથી. કેમ જવાબ નથી હોવો જોઈએ ને? તમે એવું તો શું કરો છો રોજે? તમારું રૂટીન શું છે જેનાથી તમે એટલા હસતા રહ્યો છો? મેં તેવું સાંભળ્યું હતું કે જેની પાસે પૈસા હોય ને એની પાસે બુદ્ધિ ઓછી જ હોય, પણ આજે નક્કી થઈ ગયું. આ તો કેવી ગાંડા જેવી વાત કરે છે. જો હું તને એક વાત કહી શકું કે હું છે ને આ જ્યારે દેવને જોઉં ને ત્યારે ખબર નહીં મને ખુશી જ ખુશી મળે. પૂછ કેમ? કેમ? કેમ કે હંમેશા મૂળમાં જ હોય, અને સમજ કે મને કોઈ વાતનો ગુસ્સો હોય, હવે માન કે આજે મોડા આવશે તો હું ગુસ્સે થઈશ એમના ઉપર, એટલે હું નાટક જ કરતી હોય ગુસ્સે થવાનું, પણ હું એમને ઉપર ગુસ્સો કરીશ ને એટલે એ મને એવી પટાવશે, એવી મનાવશે અને એટલા બધા લાડ કરશે ને કે ઓટોમેટિક ખુશ થઈ જઈશ. કંઈ સમજાણું નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આપણા જીવનમાં આપણો હસબન્ડ હોવો જોઈએ? અરે ના, એવું નહીં કે હસબન્ડ જ, પણ કોક તો એવું હોવું જોઈએ. ના તો મમ્મી, પપ્પા, ભાઈ, અથવા તો આપણે એમને પ્રેમ કરી એ વ્યક્તિ, અથવા તો પતિ. આટલા બધા લોકોમાંથી, આપણા પરિવારમાંથી કોઈ એક સદસ્ય પણ એવું હોય ને કે જેની સાથે આપણને વાત કરીને બહુ જ મજા આવે, તો સમજી લેવાનું કે આપણે એની સાથે ખુશ રહી લઈશું. આમ તો દામિની, મારા પપ્પા બહુ જ ગરીબ હતા, પણ મારા પપ્પાનો સ્વભાવ જે હતો ને એ એટલો મોજીલો હતો ને એટલો મોજીલો હતો કે હું મારા પપ્પા પાસે 5 મિનિટ પણ બેસું ને એટલે હું મૂળમાં આવી જાઉં. અરે એ બધું છોડ, એક વખત તો હું 10માની પરીક્ષામાં ફેલ થઈ ગઈ હતી, અને મારા પપ્પા પાસે હું 5 મિનિટ બેઠીને હું તો રડવા માટે બેઠી હતી કે પપ્પા હું પરીક્ષામાં ફેલ થઈ ગઈ, પણ મારા પપ્પા મને એટલી બધી મસ્ત રીતે સમજાવીને અને મને એવું કીધું કે બેટા જો નપાસ ના થયા તો શું ભણવાની મજા, એટલે તું સારું થયું કે નપાસ થઈ. મારા પપ્પા તો આટલા મોજીલા હતા. પાપી, એક સાચી વાત કહું? તમે સાચે જ બહુ લકી છો. આઈ મીન, માણસના જીવનમાં પૈસા હોય કે ના હોય, પણ કોઈક એવું વ્યક્તિ તો હોવું જોઈએ કે જે આપણને ખુશ રાખી શકે, અને તમારી પાસે તો તમારા પપ્પા છે, તમારા હસબન્ડ છે. હા, પણ દામિની, અમારી પાસે પૈસા નથી, અને હું તો એવું માનું છું કે જેની પાસે બહુ જ પૈસા હોય ને એને કોઈ ખુશ રાખે કે ના રાખે એ ઓટોમેટિક જ ખુશ રહી લે. દામિની! અરે બા, તમે આજે તમે પણ મારા ઘરે આવી ગયા. બેસો બેસો, હું તમારા માટે ચા પાણી બનાવું. હું અહીંયા બેસવા નથી આવી, અને તારી શું અવકાત છે કે મારી દામિનીને તું અહીંયા બોલાવે છે? અને તું આખી શેરીમાં હું ગોતી આવી, ક્યાંય ન મળી, પછી મને ખબર પડી કે તું આની પાસે જ હશે. શું અહીંયા દાઈટ્યું છે? શું કામ આવી તું અહીંયા? તમે ને ખીજાશો નહીં, શું થઈ ગયું મારા ઘરે આવી તો? તું કોણ કહેવા વાળી? મમ્મી, પાપીએ મને નથી બોલાવી, હું જાતે અહીંયા આવી છું. ના ના, મેં જ એને બોલાવી. અહીંયા તું અહીંયા આવી, તું આવી. અરે હોય ત્યારે ગોપીના ઘરે આવો. ગોપીના એ ક્યાં ને આપણે ક્યાં કઈ ખબર પડે તને? એની ઓકાત છે કે એના ઘરે તું બેસે અને એની સાથે હસે હસીને વાતો કરે. તો શું થઈ ગયું મમ્મી? અરે મને એમની સાથે વાતો કરવી ગમે છે એટલે અહીં આવી હતી. તો વાત કરવી ગમે છે એટલે અહીંયા આવીને બેસી રહેવાનું? કોલેજ નહીં, ભણવાનું નહીં, બીજું કંઈ ક્લાસીસ નહીં, કાંઈ નહીં, અહીંયા બેસી રહેવાનું.
શરમ બા ઘરે ચાલ. ભૂલ થઈ ગઈ એમ નથી, હવે એમને ઘરે જઈને ખીજાતા નહીં. દામિની હવે છે ને મારા ઘરે નહીં આવવાનું, મમ્મી ના પાડે ને તો પછી ના આવતી. હા એને ખીજાવવાનું નહીં, એને ખીજાવવાની જરૂર નથી, એને આની જરૂર છે. અરે આની જરૂર છે. આ તમે શું કરો છો? આ તો કેટલી નાની છે, આવી રીતે આના પર હાથ ન ઉપાડાય. હા નાની છે એટલે જ એ બગડી ન જાય ને, એટલે મારે આ કરવું જ પડે. ને આ પછી જો મેં તને અહીંયા જોઈને ટાટિયો ભાંગી નાખીશ, અને તું કોઈ દિવસ તમારી દીકરીને અહીંયા બોલાવી ને આવી બહેનું તારું. ચાલ નહીં બોલાવું, ચાલ ઘરે ઘરે ચાલ. ત્યાર સુધી હું વિચારતી હતી કે આ દામિની આવો સવાલ કેમ પૂછે છે, કે તમે કેમ ખુશ રહો છો. આજે સમજાયું કે દામિની પાસે ખાલી પૈસા જ છે, એની મમ્મીનો કે ઘરમાં કોઈ બીજાનો પ્રેમ હોય એવું લાગતું નથી. આવી રીતે કોણ વર્તન કરે એની દીકરી સાથે? અરે મારા માવતરે તો મને પૈસા ન હોવા છતાંય હથેળીમાં ઉછેરી છે, ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો એમણે. ભગવાન તમે મને કયા પાપની સજા આપી રહ્યા છો? એટલું મોટું ઘર પરિવાર પણ શું કામનું? એક સોનાનું પાંજરું છે આ તો, જ્યાં હું હંમેશ માટે કેદ થઈ ગઈ છું. મમ્મી હું તમારી દીકરી છું, કોઈ અજાણી વ્યક્તિ સામે મને એટલું બોલી શકો, મારા ઉપર હાથ ઉપાડી શકો એ સપનામાં પણ નહોતું વિચાર્યું. બધાને એવું લાગે છે કે મારું જીવન, મારી જિંદગી કેટલી ખુશ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી મને, મારી લાઈફ પરફેક્ટ છે. પણ આ તો જે સહન કરતું હોય ને એને જ ખબર હોય છે. પણ ગોપી બાપી તો એમ કહેતા હતા કે જીવનમાં ખુશ રહેવા માટે કોઈ એક વ્યક્તિની જરૂર પડે છે, જે આપણને ખુશ રાખે, આપણને હસાવે, આપણને પ્રેમ લાગણી આ બધી જ વસ્તુનો અનુભવ કરાવે. પણ એવું તો મારા જીવનમાં કોઈ વ્યક્તિ છે જ નહીં. કોણે કહ્યું કે મારા જીવનમાં એવું વ્યક્તિ નથી? મારા જીવનમાં એ વ્યક્તિ છે પણ હું ઓળખી ના શકી. અરે રાજુ મને કેટલું ખુશ રાખે છે, મારી સાથે રહે છે, મને હસાવવાની કોશિશ કરે છે. હા મારા જીવનનું એ વ્યક્તિ રાજુ જ છે. પણ એ છે ક્યાં? ક્યારનો એ દેખાણો નથી. હવે હું પણ ખુશ રહીશ. રાજુ ક્યાં છે? કેટલા વાગ્યા, ક્યાં રહી ગયો છે? મારે વાત કરવી છે એની સાથે. ચલો હવે ત્યાં સુધી ટાઈમ પાસ જ કરો. જરા મુસ્કુરા દે જરા મુસ્કુરા દે એ ખુશી ઉભરો મેડમ.
શું થયું? મને બહુ દુખે છે. એક મિનિટ એક મિનિટ, હાલવાની કોશિશ કરો. ચલાય છે? અરે ચાલ, એક મિનિટ એક મિનિટ, ટેન્શન નહીં લેવાનું. બરાબર છે? હવે છે ને તમને રૂમમાં લઈ જાઉં છું, ત્યાં તમારો વજન બહુ છે પપ્પા.